સતત વરસતા વરસાદે વધારી ઓલપાડવાસીઓની મુશ્કેલી, કારણ કે ઓલપાડ તાલુકાના બોલાવ ગામમાં કીમ નદીએ વિનાશ વેર્યો છે. 150 થી ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘરમાં પાણી ઘૂસતા લોકોને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓ પણ બગડતા વધી લોકોની મુશ્કેલી. ગામ ડૂબી ગયું, પરંતુ એક પણ નેતા લોકોના હાલચાલ પૂછવા માટે નથી આવ્યા. અધિકારીઓએ પણ ગામના લોકોને પોતાના હવાલે છોડી મૂક્યા હોય તે પ્રકારનો ઘાટ અત્યારે સર્જાયેલો ઓલપાડમાં જોવા મળી રહ્યો છે. એક બાજુ જગતના તાત કે જે લોકો મુશ્કેલીમાં છે, બીજી બાજુ પૂર જેવી પરિસ્થિતિનું અત્યારે ઓલપાડમાં બોલાવ ગામમાં થઈ રહી છે, ત્યારે હજુ પણ નેતાઓ ખબર અંતર પૂછવા માટે નથી આવ્યા. લોકોનું સ્થળાંતર કરવા માટે હજુ પણ કોઈ જ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી. જ્યાં જુઓ ત્યાં સર્વત્ર પાણી જ પાણી અત્યારે ઓલપાડમાં જોવા મળી રહ્યું છે. ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે કીમ નદીમાં પાણીનું ઘોડાપૂર આવ્યું છે અને કીમ નદીએ માંગરોળ, ઓલપાડ અને હાસોટ તાલુકાને ધમરોળી નાખ્યું છે. દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્ય છે ઓલપાડ તાલુકાના બોલાવ ગામના. બોલાવ ગામમાં જે હડપટી વાસ આવેલો છે, એ હડપટી વાસમાં જે મકાનો છે, એ મકાનોમાં કીમ નદીના પાણી કેડસમાં ઘૂસી ચૂક્યા છે. ઘર વકડીને ભારે નુકસાન થવા પામ્યું છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે ભારે પાણીની આવક થઈ છે તેના કારણે બોલાવ ગામને તહેસ નહેસ કરી નાખ્યું છે. ત્યારે આપણી સાથે બોલાવ ગામના જે સ્થાનિક આગેવાનો છે તેમની સાથે વાત કરીશું. જી બાપુ, આપનું નામ અને શું પરિસ્થિતિ છે ગામની હાલ? મારું નામ રાજેન્દ્રસિંહ કુમારસિંહ સોલંકી છે અને હું બોલા ગામનો વતની છું. અને અમારા હડપટીવાસ જે છે એ લગભગ આશરે 100-150 ઘરમાં પાણી ભરાઈ ગયા છે અને ઘર વખડી બિલકુલ ખલાસ થઈ ગઈ છે. એ લોકો પોતપોતાની રીતે બિચારા સ્થળાંતર કર્યું છે. અહીંયા કોઈ મદદ કંઈ કરી છે નથી. પાણી આવવાના હતા કોઈ જાણ કરેલી હતી? એવું કંઈ ખબર નહીં હતી. તંત્ર દ્વારા કોઈ જાણ નથી કરેલી? ના. અને હાલ કઈ રીતે આ લોકોનું ગુજરાન કરવાનું? પંચાયત દ્વારા શું? પંચાયત હજુ કોઈ આવ્યું નથી એટલે કઈ ખબર નથી. અત્યાર પછી આવે તો ચોક્કસથી અન્ય વ્યક્તિ છે, આપણે તેમની સાથે વાત કરીશું. જો આપનું નામ અને શું પરિસ્થિતિ છે? હવે પરિસ્થિતિમાં તો એવું છે કે ઉપરના વરસાદ જે પડ્યો, 6-7 ઇંચ વાલિયા ને બધું બતાવ્યું, એ પાણી અત્યારે અહીં આવી રહ્યું છે અને ઉપર ઉતરે છે એવી અમને ખબર મળી છે. અને રાતે તલાટી પણ અહીંયા હતા, લગભગ 2 વાગ્યાના સમાચાર તલાટી હતા ને, તલાટી હતા અહીંયા ગામ પર. ત્યાર પછીની જે તે કંઈ વ્યવસ્થા કરવાની હશે એ અત્યારે તલાટી જો પાછા ફરી આવે તો અમે કરી શકીએ એમ છે. બરાબર ને? ઉપરનું પાણી અત્યારે ઉતરે છે એટલે લગભગ અમારી ગત 6-7 વાગે લગભગ આ ઉતરવાનું ચાલુ થશે. ખાડીનું પાણી ઘણું અમારે આવે છે. અને બીજું કે જે અમારે આ કુરસદ થી આ ખાડીઓ અહીંથી નજીક જાય છે મુક્તિધામ થઈને, એ ખાડીઓ બિલકુલ પુરાઈ ગયેલો છે. હવે જ્યાં સુધી એનું ખોડાણ જો થાય તો કદાચ અમારે આ પાણીની એવી અમારી ગણતરી છે. જે ચોક્કસ થી કે જે સામાન્ય ખાડીઓ હોય છે, ખાડીઓના ઘાસ પુરાઈ જવાને કારણે આ પાણીનો ભરાવો થાય છે, તેના કારણે આ જે પાણી છે એ ગામમાં ઘૂસી જાય છે તેવું ગ્રામજનો દ્વારા હાલ આક્ષેપ કરવામાં આવ્યો છે. ખાસ કરીને જે ડ્રેનેજ વિભાગ દ્વારા આ ખાસને સાફ કરવાની હોય છે, પરંતુ આ કામગીરી ન કરી હોવાથી આ જે પાણીઓ છે એ પાણીઓ ગામમાં પ્રવેશી જાય છે અને ગામમાં પ્રવેશતા જ બોલાવ ગામના જે 100-150 લોકો છે, 150 લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હાલ તંત્ર દ્વારા જે કઈ મદદ થાય તે પંચાયત દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે લોકો છે એ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. કારણ કે જે પ્રમાણે તંત્ર દ્વારા લોકોની સુવિધા ઉપલબ્ધ કરવાની હોય છે એ કરાવી શક્યા નથી, જેના કારણે જે આદિવાસી વિસ્તારમાં જે લોકો છે, શ્રમજીવી લોકો છે, તેઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કેમેરામેન નાઝિમ હસનાની સાથે નિર્મલ પટેલ, વી ટીવી ન્યૂઝ, કીમ, સુરત.